નંબર સ્વાધ્યાયપોથીમાં આપણે પ્રશ્ન 8મો જોઈએ, જેની રકમ હું લખીશ નહીં એટલે મારી સાથે તમે અત્યારે સ્વાધ્યાયપોથી ખુલ્લી રાખજો. પેજ નંબર 70, પ્રશ્ન 8મો, જો પ્રીતિ એક દિવસમાં રૂપિયા 140 કમાય તો તે 30 દિવસમાં કેટલું કમાય? એક દિવસના 140 રૂપિયા એટલે આપણે ત્રિરાશિ મૂકીએ, દિવસ અને રૂપિયા. એક દિવસમાં કેટલા કમાય? 140 રૂપિયા. તો 30 દિવસમાં કેટલા કમાય? તો બે ની ત્રિરાશિ મૂકી અને એનો ગુણાકાર કરવાનો. તો 30 ગુણ્યા રૂપિયા 140, અને છેદમાં તો એક જ આવે એટલે એક લખવાનો નથી, એ આપણે પહેલા વાત થઈ ગઈ હતી. હવે 74 કેટલા થાય? 42. અને પાછળ કેટલા ઝીરો આવશે? એકાનો અને એકાનો એટલે બે ઝીરો આવશે. તો જવાબમાં આવશે રૂપિયા 4200. તો શું લખવાનું? કે રૂપિયા 4200 30 દિવસમાં પ્રીતિ કમાય. એટલે આપણે લખશું પ્રીતિ 30 દિવસમાં રૂપિયા 4200 કમાય. હવે સામેના પેજ નંબર 71 ઉપર બીજો પ્રશ્ન છે, જો સોનુ એક મહિનાના રૂપિયા 6000 કમાય તો તે 12 મહિનામાં કેટલું કમાય? તો આપણે મહિના અને રૂપિયાની ત્રિરાશિ મૂકશું. એક મહિનામાં કેટલા કમાય છે? રૂપિયા 6000. તો 12 મહિનામાં કેટલા કમાય? હવે આ બેનો ચોપડી ગુણાકાર કરજો એટલે 12 ગુણ્યા રૂપિયા 6000. 12 નો ફાળો કરીએ તો 12 6 72 થાય, એટલે રૂપિયા પેલા 72 આવશે અને પાછળ કેટલા ઝીરો છે? 3, એટલે રૂપિયા 72000 જવાબ આવશે. તો લખવાનું નીચે કે સોનું 12 મહિનામાં કેટલા રૂપિયા કમાય છે? 72000, એટલે 72000 રૂપિયા કમાય. હવે ત્રીજો દાખલો છે, જો મનુભાઈ એક દિવસના રૂપિયા 150 કમાય તો તે 2 અઠવાડિયા 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો એક દિવસના રૂપિયા 150 છે તો આપણે લખી નાખીએ, એક દિવસમાં કેટલા કમાય છે? 150 રૂપિયા. પછી આપણે શોધવાનું છે 2 અઠવાડિયાના. તો 2 અઠવાડિયામાં કેટલા દિવસ આવે? રૂપિયા 150 ગુણ્યા 1 અઠવાડિયાના 7 દિવસ, તો આપણે 2 અઠવાડિયાના શોધવાના એટલે આ રીતે ગુણાકાર કરશું. તો આનો જવાબમાં શું આવશે? 7 × 14, અને આ કેટલા છે? 150, એટલે રૂપિયા 150 ગુણ્યા 14. હવે 14 × 15 કરીને પાછળ ઝીરો લખી નાખવાનો. તો 15 × આપણે 14 કરીએ ઝીરો, 5 × 5, 1 × 1, 5 × 20 નું 0, બધી પડી 2, 4 × 4 ને 2 છ, અહીંયા 0, 6 × 5 = 11, 1 બધી પડી 1, 1 × 1 = 2, એટલે 210 રૂપિયા આવશે. તો રૂપિયા 210 કેના એવા? 2 અઠવાડિયાના. પછી આપણે એના પછીનો પ્રશ્ન, એમાં પ્રશ્ન પૂછ્યો છે 40 દિવસના, તો આપણે લખીએ 40 દિવસમાં શું કરવાનું? 40 × 1 દિવસના કેટલા છે? 150 રૂપિયા, એટલે 40 × 150. તો 40 × 150 કરીએ તો 15 × 4 = 60, અને પાછળ આનો 1 0 અને 1 0 આનો, 15 × 4 કરે તો એનો જવાબ 60 થયો. 1 0 અહીંયા મૂકો અને 1 0 અહીંયા મૂકો, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ઝીરો મૂકવામાં. 15 × 4 = 60 કર્યા હોય તો એનો ઝીરોને મૂકી દેવાનો. આજે જેટલા ઝીરો જવાબ આવ્યો રૂપિયા 6000, ઝીરો મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ગુણાકારનો ઝીરો અલગ આવશે અને પાછળના ઝીરો અલગ મૂકવાના, ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. પછી 40 દિવસ, પછી હજી આપણે આવ્યું છે 90 દિવસ માટે શોધવાનું. તો 90 દિવસ માટે શોધીએ તો 90 દિવસમાં કેટલા કરવાના? તો 90 × 1 દિવસના 150, એટલે આપણે 90 દિવસના મળે. તો 15 × 9 = 135 થાય, એટલે રૂપિયા 135, અને પાછળના ઝીરો કેટલા મૂકવાના? તો 1 અને 2, એટલે 2 ઝીરો મૂકવાના. તો રૂપિયા 13500 આવશે. આ આપણો જવાબ આવ્યો 90 દિવસનો, આ આપણો જવાબ છે 40 દિવસનો, અને આ જવાબ છે 2 અઠવાડિયાનો. પછી ચોથો કાઉન્ટ છે, રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષના થઈને રૂપિયા 992 ભેગા કર્યા, શું તેની પાસે નીચેની વસ્તુઓમાંથી બોર્ડ ગેમ, રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા પૂરતી રકમ છે?
तो अलग अलग किंमत आपी है। बोर्ड गेम 345 रुपया, वार्ता चोपड़ी 400 रुपया, विडियो गेम 450 रुपया, डिक्शनरी 680 रुपया और रमकड़ा 238 रुपया। तो बधा सर आपने आम शू शू मांगू है कि बोर्ड गेम, रमकड़ू और वार्ता चोपड़ी। तो बोर्ड गेम 345 है, पची रमकड़ा 238 है, वार्ता चोपड़ी 400 है। तो त्रणेय सरवाळो करवानो छे, मैं नीचे लिखू छे ए प्रमाणे। पछी त्रणेयनो सरवाळो करशो तो रुपया 983 आवशे, अने एनी पासे बचत बैंक में हता केटला रुपया 992, एटले 992 983 बात करशो तो रुपया 9 मळशे। पण जे बचत बैंक में हता एना करता तो एने ओछा रुपया में जोया, एटले बचत बैंक में रुपया वधशे। तो आम आपने शू कीधुं तुं के एनी पासे आ वस्तु खरीदवा रकम पूरती छे, तो हाँ एमां 9 रुपया वधे छे एटले एनी पासे रकम पूरती कहेवाय, एटले लखवानुं तेथी हाँ रमा पासे खरीदवा माटे पूरती रकम छे। पेज नंबर 72 पर पाछळ 9મો प्रश्न छे, भावनाबेने एक भंगारवाड़ा पासे थी केटलो भंगार खरीद्यो अने तेने रुपया 867 आप्या, तेमणे आ भंगार एक मोटी भंगारनी दुकाने वेच्यो, ते दुकानदारे तेमने नीचे मुजबना सिक्का नोट आप्या, तो तेमने आ सोदामां फायदो थयो के नुकसान, ए केटला रुपया ए आपणे शोधवानुं छे। तो पहेला जोईए 100 ની 6 नोट, 5 ની 10 नोट, 50 ની 3 नोट, 20 ની 7 नोट, 1 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાની 4 નોટ। તો પહેલાં તો એની ગણતરી કરીએ, તો 100ની 6 નોટ છે એટલે 100 × 6 કરીએ તો 600 રૂપિયા થાય, પછી 50 × 3 કરીએ તો 5 × 3 = 15 અને પાછળનો 0 એમ નમ એટલે 150 રૂપિયા થાય, 20 × 7 એટલે 20 + 140 અથવા તો 7 × 2 = 14 ને પાછળનો 0 એમ નમ એટલે 140 રૂપિયા, પછી 10 × 4 = 40 એટલે 40 રૂપિયા, 5 × 10 તો 50 રૂપિયા અને 1 × 6 એટલે 6 રૂપિયા। અહીંયા જો તમે ખાસ ધ્યાન રાખજો, 100ની 50ની 20ની 10ની 5ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો એની જેટલી જેટલી સંખ્યા ઉપર આપી છે આપણને એ રીતે મેં અહીંયા ગુણાકાર કર્યો છે। 100ની 6 નોટ હતી તો 100 × 6, 50ની 3 નોટ હતી તો 50 × 3 એ રીતે કર્યું છે, પછી એની જે કુલ કિંમત મળે એ લખી છે, પછી એનો સરવાળો કર્યો છે તો 986 રૂપિયા થાય છે। તો એને ભંગાર ખરીદ્યો તો ત્યારે કેટલા રૂપિયા આપ્યા હતા? 867 રૂપિયા રકમમાં આપ્યા હતા, તો 986માંથી 867 રૂપિયા બાદ કરીએ તો 6માંથી 7 ના જાય એટલે 16માંથી 7 જાય તો 9, 8ની ઉપર 7, 7માંથી 6 જાય તો 1 અને 9માંથી 8 જાય તો 1 એટલે 119 રૂપિયાનો એને ફાયદો થયો, કારણ કે આમાં એને એટલા રૂપિયા વધ્યા એટલે એને એટલો ફાયદો થયો।